નાની વાત નથી ભાઈ. સમજાય? હા. આ કરોડપતિ હોય તો અહીંયા ખાય, અને ખીચામાં કશું ના હોય તો એ અહીંયા જ ખાય. બીજું તો હું બીજાનું કોઈ વર્ણન નથી કરતો. મારે કેવું જીવન, મારા ઠાકરને કેવું ગમે છે કે ભલે મારા કામે હું બહાર હતો, પણ જે કોઈ અહીંયા હાજર હતા હવાઈમાં હોય અથવા તો બપોર પછી છે, તો હું ક્યાં બેઠો હતો? નતું કોઈ ભાર્યું ભાઈ, હું આવ્યો પછી ક્યાં બેઠો હતો? તમારે બધાની વચ્ચે જ હતો ને? નકર મારી માટે રૂમ ની વ્યવસ્થા છે, ભાઈનો ભાઈ કરી રૂમ માં આરામ કરું, શું વાંધો હતો? પણ દાદાનું એક લક્ષ્ય હતું કે લોકો આ ખેતરે હોય, તળાવની પાડે હોય, ગમે આની ઉપર લુગડા ધોતા હતા. ધોતા હતા કે નતા ધોતા હતા? ધોવો ને. એટલે આ શું છે? એ જગાડવા પાછું વળ્યું છે ભાઈ. આ કોઈ સાધારણ વ્યક્તિઓ નથી, આનંદ ને આવતું ફાવતું ના સમજતા હોય. જે પણ જ્ઞાતિનું જાણતા હોય, જાણતા હોય, પણ જો ગામના સીમાડે કે ગામના ઝાપામાં ક્યાંય જો તમને આવ્યું ખાધી દેખાય ને, ખોતર કામ પડે એવો. આના કરતા ઘણા ઉઠા ભણાવવા વાળા છે, સીધું સોફડી ગમે આ લગાવી દે એ નહીં. જે ખોતર કામ વાળી ખાંભી છે, વર્ષો જૂનો જેનો ઇતિહાસ છે, તો કદાચ કઈ ના કરો ને અને સામે નીકળો ને તો એનું માથું કમાઈ જવું હોય. આપણી પરંપરા છે. કેમ કે આપણે એ સીમાડામાં રહેવી છે, એ સીમાડામાં કઈક બનાવ બન્યો હોય તેથી આવનારી પેઢી શાંતિથી જીવે એની માટે એ મોર થયા છે. શાના માટે? ભૂખ લાગી છે તો મને કોઈ બોલવાનો શોખ નથી, મારી પાસે કોઈ દોડાય છે નથી. કેટલા વાગ્યાના અહીંયા આવ્યા છો? ચાર પાંચ વાગ્યા છો ને? આ સાનિધ્યમાં આયા માં તમને શ્રદ્ધા અને અંધશ્રદ્ધા સમજાવી છે ભાઈ. બાકી તમારું જીવન છે, તમારી રીતે જીવજો. આ કોઈ સ્વયંસેવક કોઈ તમારી હારે ખોટો વ્યવહાર કર્યો ખરો ભાઈ? ક્યાંય ચા પીવા છે તમારી પાસે પૈસા માંગ્યા? નાસ્તાના ટાઈમે નાસ્તો મળ્યો? મારી પાસે કોઈ ટાઈમ નથી ભાઈ. દુનિયામાં આમ તો તમે સોશિયલ મીડિયા જોયું છે, ટિફિન લઈને નોકરી જવું છું, જવું છું ને જતો. હા, નકર કોક ને એવું થાય બાપુ ને વાત કરવી એમ ભાઈ રૂમ માં હોય રે, તો હું તમારી જેવી મજૂરી જ કરું છું ભાઈ. સમજે? પણ થોડું તમારે જાગવાની જરૂર છે, જોર આવવાની નહીં. ક્યાંય તમને આ દાદાના મહેમાન બનીને આવ્યા છો, તમારી હારે કોઈ ખોટો વર્તન નહીં કર્યું હોય, કર્યું છે? અને અંધશ્રદ્ધા આ દુનિયા કદાચ ચાલે એવું કે તો અંધશ્રદ્ધા જેવું અહીં કોઈ વસ્તુ નથી. ક્યાંય તમને લાગ્યું કે એક આ દેવ શક્તિ વળી છે અને એને જગત નું કલ્યાણ કરવું છે અને મારા જીવનને નિમિત્ત બનાવ્યો છે, તો હું તમને જે એ શીખવાડે એ કરું છું. સમજાય? પણ મુખ્ય દાદાના ઉદ્દેશ્ય એ છે કે એક તો માણસને બે જ વસ્તુ બરબાદ કરે, એક વ્યસન ને બીજી ફેસન. શું કરે? આ બે કરવા ના હતા તમારા બધા. મેં પહેલા કીધું બોલશો
નહીં નહીં બોલું કારણ કે તમને બધા જમા લીધા. જય ગોપાલ કરો. આપણે અહીં પાર્લામેન્ટ ભરવી નથી. અને મોસ્ટ ઓફ માણા એવી જગ્યાએ હું બધાનો વિરોધ નથી કરતો, પણ અહીં ઘણા એવા બેઠા હશે કે જેની પાસે અહીં આવવાનો ભાડો ન ભરવાનો. જરૂરતમંદ કો કભી અકલ નહીં હોતી, એમ આપણા મગજમાં થઈ ગયું હોય ને તો આપણને કોઈ કે પરમાત્મા તફાવત સમજાવવા. આજ લગીનમાં કદાચ જ્યાં જ્યાં જોવડામાં જ્યાં આવશો ને તો તમને એવું કહેવામાં આવ્યું છે તમારા ઉપર ભેળો કરેલો છે. ક્યાં સપના કહેતા બીજું તમને એવું કે તમારા તમારા કરવા વાળા છે. બીજું તમને એવું કે તમારા પિતૃનું કઈ કઈ છે. અને છેલ્લે કઈ હાથમાં ના આવે તો એવું કહે કે તવમાં મેળવી છે. અસંખ્ય માણસોનો આખો આ નવરાત્રી છે, શંકર બેહવાની જગ્યા ના હોય અને આ બધો કાર્યક્રમ 12 વાગે પછી ચાલુ થાય, પણ તમે બધા બપોર ખોટો ટાઈમ ના બગડે તમે એકદમ ના થાવ એટલે વેલા ચાલુ કર્યું. શ્રદ્ધા અનુશ્રદ્ધા તફાવત બતાવું છું અને એક વાર જો આ મગજમાં ઉતારી લેજો ભાઈ, અને હું ગેરંટી સાથે કહું કે દુનિયા ભટકીને આયા છો હું પુરવાર કરી દઈશ. અને જો આય તમારી આસ્થા મૂકીને જાઓ અને એકવી માં દાડે જો તમારું હલ નહીં ને તમારે ભૂવા પાણી ભેગા દેવા. પણ મારે શ્રદ્ધા અંધશ્રદ્ધામાં તફાવત સમજાવો છે. મારો કોઈનો વિરોધ નથી. દુનિયા જે કરતી હોય એમના કર્મ જાણે એમનો રામ જાણે. મારો ધર્મ નોંધો છે કે હાથો રાતે ત્યાં કોઈ એવું કે છે બાપુ એ અમારા ઘરે મોકળો ગણાયો અથવા તો બાપુ અમારા ઘરે આવ્યા અને ડીઝલ ના હોય રૂપે લીધા છે કોઈ તમ માર પૈસા જરૂર નથી નથી તો તમ ન લેતો. આ ભેડ એની છે. નથી મજા આવતી તો બંધ કરી દો. હા મારે નવરાશ નથી નહીં ખબર, પણ મને એવું થાય કે કઈક જો ભળો તાણતા 25 જણનું ભલું થાય ને તો આ ધરતી ઉપર નો આંટો લેકે લાગી ગયો. બીજું હમણાં કહેવામાં આવ્યું કે ઘણા આવે મારા આગળ રોવા માટે કે બાપુ બહુ દુઃખી છે. એટલે તમે મેં દુઃખી કઈ નહીં કહો ભાઈ કે આયા છો તો એ પરમાત્મા ને પ્રાર્થના કરો. મારી વાય ગયે હું મેળાવશે અને યા તમારી કગર પગ છે તો એ મને જવાબ આપશે અને હું તમારું ભલું કરવાનું કહીશ. વાત બીજી અધૂરી રહી છે કે આજ સ્વાભિમાન થી જીવું છું કે આજે 700 રૂપિયામાં હું 60 કિલોમીટર નોકરી જઉં છું. કેટલા આ તમને એક મગજમાં ફિટ કરવા આટો બોલું છું. જો ધારો તો તમે આ પાપડી ચડાવો છો સત્વા ચડાવો છો નાટ મૂકો છો એ બધું લઈને આ પેલી દુકાનમાં મારી દુકાન કઈ નાખો છો. તમારે જેવા હાથ પડ્યા 10 ગણા લેવા નહીં આવે
લેખ ના લે તો માર ક્યાં નોકરી કરવા જવાનું જરૂર છે તમારો તલવાર સાફા પાકડી એ બધું અહીં ચડાયેલું અહીં વેચું પાછું દાદા ના ઓટલે જાય પાછું હાંજે મારી દુકાન માં આવે અને હું તો તમને બધાને ના પાડું છું કે દાદા આટું નાળિયેર ના લાવતા એને કઈ જરૂર નથી તમારો ભાવ લઈને આવજો ભાઈ કઈ જરૂર નથી दुनिया आज मारी दाढ़ी में हाथ मत नाखी दी भाई क्या क्या कमा धंधो नहीं भाई से क्या जो चारण कटवी मालधारी दीकरी आबरू हटवा जो ठाकवा हाटो मारा बापे आ धरती पर लोही रेड़ दीधु કદાચ ખરી ખાઈ લેશ ભાઈ બાકી હું ધૂણો સોયનો ધંધો તો કાલે નહીં કરું.